બાલ્કન હેલો એરિનની અંદર ZEE19ના લેક્ચરની અંદર આગળ જોઈએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ, હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા. Ag2O સાથેની પ્રક્રિયા એટલે સિલ્વર ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા, સોડિયમ અને પોટેશિયમ આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયા જોઈ ગયા છે. ઓકે, આજે સાથેની પ્રક્રિયા આપણે Ag2O સાથેની પ્રક્રિયા, ત્યારબાદ NaOR સાથેની પ્રક્રિયા આપણે જોઈ ગયા, ત્યારબાદ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા SH સાથેની પ્રક્રિયા જોઈ ગયા આપણે, ત્યારબાદ RCN ટ્રિપલ બોન્ડ N આનું જળ વિભાજન કર્યું એટલે પહેલાં એમાઇડ મેળવતો અને એમાઇડ પછી તમને કાર્બોક્સિલિક એસિડ મેળવતો એટલે આની પ્રક્રિયા જોઈ ગયા, એ પણ અગત્યની હતી. એના પછી આપણે મેન્ડિસ પ્રક્રિયા જોઈ હતી, યાદ હોય તો મેન્ડિસ પ્રક્રિયાની અંદર RC ટ્રિપલ બોન્ડ એ નવજાત હાઇડ્રોજન હતો અને એમાંથી તમને પ્રાથમિક એમાઇન મળતો હતો અને જો આઇસોસાયનાઇડ હોય તો એની અંદરથી દ્વિતીયક એમાઇન મળતો હતો. મેન્ડિસ પ્રક્રિયા જોઈ, પછી સ્ટીફન પ્રક્રિયાને જરાક યાદ કરી લો. તમને RCN અને H2 અને SNCl2 અને HCl સાથે પ્રક્રિયા કરતા હતા, મધ્યસ્થી નિપજ અને પછી આલ્ડિહાઇડ મળતો હતો. ઓકે, આ સ્ટીફન પ્રક્રિયા જોઈ. પછી આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરી હતી. આ બધી પ્રક્રિયા કોની હતી એ તો યાદ છે ને તમને? આ X-ની પ્રક્રિયા હતી, એમોનિયા સાથે પ્રક્રિયા. પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક અને ચતુર્થક એમાઇનનું મિશ્રણ મળતું હતું. ઓકે, આ એમોનિયા સાથે પ્રક્રિયા કરી હતી. ત્યારબાદ સિલ્વર એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ જે છે એનો સિલ્વર ક્ષાર જે છે RCOOH, કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર જે છે, બોરોનીને સ્પીકર યાદ કરાવી હતી ને એમના બદલી માની RX સાથે પ્રક્રિયા કરતા હતા એટલે તમને એસ્ટર મળતો હતો. ઓકે, અને ત્યારબાદ આપણે RX પ્રક્રિયા કરી હતી, RX પ્રક્રિયા કરી હતી એને સી ટ્રિપલ બોન્ડ CH સાથે પ્રક્રિયા કરી હતી, એસિટિક લાઇડ સાથે પ્રક્રિયા કરી હતી. ઓકે, આની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા છે. ઓકે, હવે આપણે ખાસ આ એક પ્રક્રિયા પણ જોઈ હતી, Na2S સાથેની પ્રક્રિયા. Na2Oની જેમ Na2S સાથેની પ્રક્રિયા આપણે જોઈ હતી. હવે આપણે આ જે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા છે થોડીક વધારે છે જોજો. હવે એક જ પ્રક્રિયા જોવાની છે એમ જોયો તો. ઓકે, આમ નાની એમથી બીજી બે છે પ્રક્રિયા, તો એ ધાતુ સાથેની પ્રક્રિયા જે છે એ જોવાની છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. આટલી બધી પ્રક્રિયા જોઈ ગયા હતા, એકવાર રિવિઝન કરી લેજો, સારું પડશે. 5-10 મિનિટ લાગશે, ફટાફટ જોઈ લેજો. ઓકે, બધી પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ ખાસ જોઈ લેજો એક વખત. ઓકે, ચાલો હવે આપણે ધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ. હેલો આલ્કેનની ધાતુ સાથેની પ્રક્રિયા, ધાતુ સાથે પ્રક્રિયા. ચાલો, હેલો આલ્કેન છે, RX છે, એની ધાતુ સાથે પ્રક્રિયા. RX ની કઈ કઈ ધાતુ સાથે? સોડિયમ સાથે. આ તો ભણી ગયા, યાદ કરો, શુષ્ક ઇથરની હાજરીમાં. ઓકે, આ પ્રક્રિયા જોઈ ગયા. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. ઓકે, ચાલો ત્યારબાદ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા. ઓકે, મગનભાઈ આ બેની વચ્ચે બેસી જતા હતા, યાદ છે? રેડનેટ પ્રક્રિયક બનતો હતો એ પ્રક્રિયા. આ બે પ્રક્રિયા જોઈ ગયા. ઓકે, આ બે પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે. ઓકે, ફિટિંગ, વુડ્સ ફિટિંગ, ઓકે, અને વુડ્સ પ્રક્રિયા, આની ગ્રીડનર પ્રક્રિયા બનાવવાની પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાયની થોડીક નાની અમથી રિએક્શન જે છે એ આપણે જોવાની છે, ઝીંક સાથે, મર્ક્યુરી સાથે અને લેડ સાથે. ઓકે, નાની ઓછી ઇમ્પોર્ટન્ટ જે છે પણ જરૂરી છે. ઓકે, તો ચાલો એ ફટાફટ જોઈ લઈએ. ચાલો, તો આની સંયોજકતા જે કેટલી છે જરા જોઈ લઈએ. આની સંયોજકતા 2 છે, આની 2 છે અને આની 4 છે. ઓકે, આની 1 પણ આવે છે પણ જનરલી મોસ્ટ ઓફ 2 હોય છે સ્થાયી અવસ્થા. તો આપણે જોઈએ ઝીંકની, તો એના આધારે હું ફટાફટ યાદ રહેશે રિએક્શન તમને. તો હેલો આલ્કેનની પ્રક્રિયા જોઈએ. ફોર એક્ઝામ્પલ C2H5Cl છે, એની ઝીંક સાથે પ્રક્રિયા કરશો. આના 2 અણુ લઈ લઈએ, આ પણ 2 લઈ લઈએ. કેમ કે અહીંયાથી તમને નિપજ મળવાની છે. આ ઝીંકની સંયોજકતા 2 એટલે આના 2 અણુ વપરાશે એટલે C2H5, ઓકે, ટ્વાઇસ અને ZN. ડાયઇથાઇલ ઝીંક, ઓકે, અને પ્લસ એક ઝીંક આવી ગયો, બીજો ઝીંક અને Cl એટલે ZnCl2. અહીંયા શું મળશે તમને? ZnCl2 મળશે. ચાલો હવે નેક્સ્ટ, HG સાથેની પ્રક્રિયા. કોપી ટુ કોપી આની જેમ C2H5Br લઈ લઈએ આ વખતે. તો તમને ખબર છે મર્ક્યુરી એકલોનો હોય, મર્ક્યુરી સૌરસ હોય અને મર્ક્યુરી સૌરસ કહેવાય. આની સાથે પ્રક્રિયા કરશું તો આની જેમ જ આના 2 અણુ, કેમ કે એની સંયોજકતા 2 છે. તો C2H5 ટ્વાઇસ અને મર્ક્યુરી, ઓકે, અને પ્લસ આના 2 અણુ લઈ લેવા એટલે 2 Na અને 2 Br છૂટા પડી જાય. 2 Na Br
અને પ્લસ એક એચજી હજુ વધશે, ટોટલ એચજીબી છે. ઓકે, આ રીતે તમે લખી શકો. જો કે આ મેઇન પ્રોડક્ટ જ વધારે મહત્ત્વની છે, એટલું બધું મહત્ત્વ નથી, આ તમને ખાસ ખબર હોવી જોઈએ. ઓકે, ત્યારબાદ સી ટુ એચ ફાઈવ. ઓકે, સી ટુ એચ ફાઈવ બી આર છે. ઓકે, ચાલો આની પ્રક્રિયા કરવાની છે પીબી સાથે. ઓકે, પીબી અને સોડિયમ સાથેનો સૌરસ હશે. આની પ્રક્રિયા કરશું તો તમને ખબર છે કે પીબીની સંયોજકતા ચાર, એટલે સી ટુ એચ ફાઈવ ફોર ટાઈમ્સ અને પીબી. ઓકે, આવું મળે છે તો અહીંયા ચાર વખત લખવા પડશે, તો આ ચાર અણુ હશે. ઓકે, તો આ જે ચાર અણુ હશે તો અહીંયાથી ચાર છૂટા પડી જશે. હા, આવી રીતે લખી શકો છો, ફોર એન એ, ફોર એન એ બી આર. અહીંયા ચાર લખો તો આ બીજા ત્રણ વધે, તો અહીંયા ત્રણ પીબી લખી દેવાના રહેશે. ઓકે, પણ મેઇન પ્રોડક્ટ આ છે, આનું ટેટ્રા ઇથાઇલ લેડ, ટેટ્રા ઇથાઇલ લેડ, લેડ TEL, ટેટ્રા ચાર ઇથાઇલ અને લેડ, ટેટ્રા ઇથાઇલ લેડ. આ તમને ખબર છે એન્ટી નોકિંગ એજન્ટ જે છે, પેટ્રોલની અંદર પહેલાં યુઝ થતો હતો પણ હવે થતો નથી. સીસા રહિત પેટ્રોલ, પેટ્રોલ પંપ ભેજા એવું લખેલું હોય ઘણા જૂના પેટ્રોલ પંપમાં, સીસા રહિત જે છે આજે વપરાતો હતો પણ હવે વપરાતું નથી, કારણ કે પ્રદૂષણ બહુ કરતું હતું એટલે અત્યારે બેન લાગી ગયો છે. આ ટેટ્રા ઇથાઇલ લેડ વપરાતો નથી, પહેલાં વપરાતો હતો પેટ્રોલની અંદર. ઓકે, યાદ રાખજો. આ રિએક્શન છે ત્રણ છે, બહુ સિમ્પલ છે, યાદ રહી જાય તેવી છે. ચાલો હવે ધાતુ સાથેની પ્રક્રિયા, આપણે સોડિયમ અને મેગ્નેશિયમ સાથે પહેલાં જોઈ ગયા હતા, ઝીંક મર્ક્યુરી અને લેડ સાથે અત્યારે જોઈ, હજુ એક જે છે એ બહુ જ અગત્યની છે અને આખી મોટી છે, એટલે અલગથી લેવાની છે રિએક્શન. ઓકે, ધાતુ સાથે લિથિયમ ધાતુ સાથેની પ્રક્રિયા, કોની સાથે? લિથિયમ, હેલો આલ્કેનની લિથિયમ ધાતુ સાથેની પ્રક્રિયા, એને કોરે હાઉસ સિન્થેસિસ પણ કહેવામાં આવે છે. કોરે હાઉસ પ્રક્રિયા, ઓકે, અથવા ગિલમાન પ્રક્રિયક વાળી પ્રક્રિયા છે. ગિલમાન, ગિલમાન પ્રક્રિયક, પ્રક્રિયકનું નામ છે ગિલમાન. ઓકે, ચાલો ગિલમાન પ્રક્રિયા જે છે એ આપણે જોવાની છે, તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો ગિલમાન પ્રક્રિયકની અંદરથી તો સૌ પ્રથમ કોરે હાઉસ સિન્થેસિસની અંદર પહેલાં લિથિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની છે હેલો આલ્કેનની. અહીંયાથી જરાક હું ભાગ પાડી દઉં તો વધારે સારું પડશે. ચાલો આર એક્સ છે એની લિથિયમ સાથે પ્રક્રિયા કરવાની, લિથિયમના બે અણુ લેવાના છે કેમ કે જરૂરી છે, બીજા અણુ બે સાથે પ્રક્રિયા થશે. આર એલઆઈ થશે, એક્સ નીકળી જશે અહીંયાથી, એક્સ અને બીજો એલઆઈ છે તે જોડાઈ જશે, એટલે એલઆઈ એક્સ. ઓકે, એલઆઈ એક્સ છૂટો પડશે, એટલે આર એક્સ હેલો આલ્કેન જે છે એમાંથી લિથિયમ સાથે જોડાઈ જશે ને આ મળશે તમને. જો ત્રણ સ્ટેપમાં કામ કરવાનું છે, પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ આર એલઆઈ છે, આર એલઆઈ એની સીયુઆઈ સાથે પ્રક્રિયા કરવાની છે. કોની સાથે? સીયુઆઈ, આના બે અણુ લેવાના છે આર એલઆઈના. સીયુઆઈ સાથે પ્રક્રિયા કરશો આર એલઆઈની, આર એક્સની એલઆઈ સાથે, એટલે સિમ્પલ એક્સ નીકળીને એલઆઈ આવી ગયો. આર એલઆઈની સીયુઆઈ સાથે પ્રક્રિયા કરો એટલે બે આર જે છે, જોયો બરાબર, બે આર એટલે આર ટુ, બે આર એ સરખા જ આર હશે. આર ટુ સીયુ, સીયુ અને એલઆઈ, આર ટુ સીયુ એલઆઈ તમને મળે છે જગ્યાના કારણે. આપણે જરાક આ બાજુ લખીએ આર ટુ સીયુ એલઆઈ. ઓકે, ચાલો આર ટુ, બે આર આવી ગયા, સીયુ આવ્યો અને એલઆઈ, હજુ એક એલઆઈ વધ્યો છે અને એક આઈ, એટલે એલઆઈ આઈ અહીંયા છૂટું પડશે, એલઆઈ આઈ. ઓકે, એલઆઈ અને આઈ. આ જે મેળવ્યો છે તેને નામ આપણે જો કેવું હોય તો લિથિયમ ડાયઆલ્કાઇલ ક્યુપરેટ, આનું નામ થશે લિથિયમ ડાયઆલ્કાઇલ ક્યુપરેટ, લિથિયમ ડાય, લિથિયમ ડાયઆલ્કાઇલ ક્યુપરેટ. ગિલમાન પ્રક્રિયક પણ કહેવામાં આવે છે આને, ગિલમાન પ્રક્રિયક. શું કહે છે આને? ગિલમાન પ્રક્રિયક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગિલમાન પ્રક્રિયક, ઘણી વખત અહીંયાથી પૂછાય, ઘણી વખત અહીંયાથી પણ રિએક્શન પૂછાય ડાયરેક્ટ. ઓકે, આ ગિલમાન પ્રક્રિયક જે છે એની હવે આપણે ત્રીજા સ્ટેપમાં જોઈએ. આર ટુ સીયુ એલઆઈ, આર ટુ સીયુ એલઆઈ છે એની તમારે પ્રક્રિયા કરવાની છે આર એક્સ સાથે, હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરવાની છે. આ ગિલમાન પ્રક્રિયક જે છે હેલો આલ્કેનમાંથી જ બને છે, પછી ફરી પાછી બનાવ્યા પછી એની હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરશું તો શું મળશે? જોજો બરાબર, મોસ્ટ ગિલમાન પ્રક્રિયક એટલે આર ટુ સીયુ એલઆઈ. ઓકે, લિથિયમ ડાયઆલ્કાઇલ ક્યુપરેટ,
એની હલવા આલ્કેન સાથે પ્રક્રિયા કરશું તો અહીંયા બે આર છે, અહીંયા એક આર છે, એક આર અહીંયાથી ને એક આર અહીંયાથી, એટલે એક વ્હાઈટ અને એક ઓરેન્જ, બે આર ભેગા થશે, એક અહીંયાથી ને એક અહીંયાથી. એક હજી બાકી છે એટલે અહીંયાનો આર અને સીયુ, આર સીયુ અને પ્લસ આર સીયુ, એક આર આવી ગયો. હજી શું વધ્યું? એલઆઈ અને એક્સ, એલઆઈ અને એક્સ. ઓકે, આ વહીવટ પતી ગયો. આ મેળવો તે આલ્કેન મળે છે. શું મળે છે? આલ્કેન. આ હેલો આલ્કેન હતો, હેલો આલ્કેન, એમાંથી શું મળ્યો? આલ્કેન. હેલો આલ્કેનમાંથી આલ્કેન મળે છે, એટલે આ જોઈ શકો છો. આલ્કેનની બનાવટની જેડબલીની પ્રક્રિયામાં પણ લઈ શકો છો. આલ્કેનની બનાવટની જેડબલીની પ્રક્રિયા છે, એની અંદર પણ આ ગિલમાન પ્રક્રિયા વાળી પ્રક્રિયા, હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર પણ તમે આ પ્રક્રિયા આવે છે, એટલે કે આ 11મા ધોરણની અંદર, આ જે છે 13મા ચેપ્ટરની અંદર પણ આવી શકે છે. ઓકે, ચાલો. એટલે બંને અત્યારે આપણે બહુ ડિટેલમાં નહોતી લીધી, અત્યારે ખાસ ધ્યાન રાખજો. એવું હશે, ત્રણ સ્ટેપમાં કામ છે, આની પ્રેક્ટિસ કરશો એટલે 100% આવડી જ જશે. ઓકે, પણ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની. જો પહેલું સ્ટેપ કહ્યું, આર એક્સ ની એલઆઈ સાથે પ્રક્રિયા, આર એલઆઈ અને એલઆઈ એક્સ. ઓકે, આર એક્સ માંથી આર એલઆઈ મળી ગયું, આર એલઆઈ ની સીયુઆઈ સાથે, એટલે આર ટુ સીયુ એલઆઈ, આ બાય પ્રોડક્ટ, આ ગિલમાન પ્રક્રિયા, લિથિયમ ડાયઆલ્કાઇલ ક્યુપ્યુરેટ, ગિલમાન, ગિલમાન પ્રક્રિયકની આર ટુ સીયુ એલઆઈ આર એક્સ હેલો આલ્કેન સાથે પ્રક્રિયા. તો એક આર અહીંયાથી ને એક આર અહીંયાથી, બે આર જોડાઈને આર આર બની છે. ઓકે, અને આર સીયુ અને એલઆઈ એક્સ મળે છે. ચાલો, પ્રેક્ટિસ કરશે એટલે ધીમે ધીમે આવડશે તમને. ચાલો, હવે આર ટુની જગ્યાએ અહીંયા શું લઈએ આપણે? ચાલો, અહીંયા પહેલાં આપણે હેલો આલ્કેન લઈ લઈએ. પ્રેક્ટિસ માટે હું અહીંયાથી સ્ટાર્ટ કરી દઉં છું. ચાલો, પહેલું સ્ટેપ શું લખશું આપણે? પહેલું સ્ટેપ સી ટુ એચ ફાઈ, એચ ફાઈ બી આર લખી દઉં. ચાલો, સી ટુ એચ ફાઈ બી આર, એની ટુ એલઆઈ સાથે પ્રક્રિયા કરશું, શું મળશે બોલો? સી ટુ એચ ફાઈ એલઆઈ અને પ્લસ બીજો એક એલઆઈ અહીંયા જોડાઈ જશે, એટલે એલઆઈ બી આર. ઓકે, આ જે મેળો છે એના બીજા સ્ટેપમાં ચાલો, સી ટુ એચ ફાઈ એલઆઈ બીજા સ્ટેપમાં શું કરશું? સી ટુ એચ ફાઈ એલઆઈ ના બે અણુ અને પ્લસ સી ટુ એચ ફાઈ એલઆઈ બે અણુ અને સીયુઆઈ, સીયુઆઈ સાથે પ્રક્રિયા. શું જો પ્રેક્ટિસ થશે એટલે 100% આવડશે જ પાકું, બરાબર છે. હવે આની અંદરથી આર ટુ સીયુ એલઆઈ, આર ટુ સીયુ એલઆઈ એટલે આના બે અણુ પછી એક સીયુ અને એક એલઆઈ, એટલો મળશે તમને. ઓકે, એટલે આર ટુ એટલે કોણ છે? સી ટુ એચ ફાઈ સીયુ. સી ટુ એચ ફાઈ કેટલી વખત છે? બે વખત, સીયુ અને એલઆઈ. ઓકે, આ મળી ગયું. વધ્યું શું? એક એલઆઈ અને એક આઈ, એટલે એલઆઈ આઈ વધે છે, એલઆઈ આઈ. ઓકે, આનું નામ શું થશે? ડાયલિથિયમ ડાયઇથાઇલ ક્યુપરેટ. ઓકે, લિથિયમ ડાયઇથાઇલ ક્યુપરેટ, ગિલમાન પ્રક્રિયા મેળવો. હવે આની ત્રીજા સ્ટેપની અંદર અહીંયા આવો પાછા, ત્રીજા સ્ટેપની અંદર શું પ્રક્રિયા થતી હતી? સી ટુ એચ ફાઈ ટ્વાઇસ સીયુ અને એલઆઈ. ઓકે, આની બીજા હેલો આલ્કેન સાથે પ્રક્રિયા થાય, તો હેલો આલ્કેન તરીકે આપણે શું લઈએ? સી એચ થ્રી બી આર લઈ લઈએ. ચાલો, શું લીધું? સી એચ થ્રી બી આર. તો તમને ખબર છે એક આર અહીંયાથી આવતો અને એક અહીંયાથી આવતો, તો શું મળે તમને? ચાલો, અહીંયાથી તો અહીંયાનો આર એટલે શું છે? સી એચ થ્રી સી એચ ટુ. સી ટુ એચ ફાઈ એટલે શું થશે? સી એચ થ્રી સી એચ ટુ. ઓકે, અહીંયાથી શું છે? સી એચ થ્રી. ઓકે, એટલે આલ્કેન મળી ગયો. હજુ અહીંયા એક શું મળ્યું? સી ટુ એચ ફાઈ અને સીયુ, સી ટુ એચ ફાઈ અને સીયુ. કેમ? કે જો આર આર બે જોડાઈ ગયા, એક આર અહીંથી ને એક આર અહીંથી, એટલે આ બે જોડાઈ ગયા, આ જે છે એ આવડો આર છે. ઓકે, એટલે આ બે આર જોડાઈ ગયા, એક અને આ બીજો. હવે હવે શું છે? એક આર અને એક સીયુ, એટલે આર સીયુ, એટલે અહીંયાથી આર સી ટુ એચ ફાઈ અને સીયુ, અને હજુ શું કીધું? એલઆઈ બી આર, એલઆઈ બી આર. ઓકે, એટલે આ રીતે તમને જોવા મળે છે. તો આ પ્રોપેન મળ્યો, શું મળ્યો તમને? પ્રોપેન. ઓકે, મિથે બ્રોમો મિથેનમાંથી શું મળ્યો? પ્રોપેન મળે છે. તો આવી વારંવાર તમે પ્રેક્ટિસ કરો તો 100% તમને આવડશે. પણ આ ત્રણ સ્ટેપ યાદ રાખવાના છે. કયું? આર એક્સ એલઆઈ, આર એલઆઈ. ઓકે, આર એલઆઈની સીયુઆઈ સાથે, આર ટુ સીયુ એલઆઈ, આર ટુ સીયુ એલઆઈની આર એક્સ સાથે પ્રક્રિયા થાય, તો બે આર મળે, આર સીયુ અને એલઆઈ એક્સ. ચાલો, હજુ પ્રેક્ટિસ જોઈએ આપણે. ચાલો, આવડશે 100% તમને. ચાલો,
આપણે જોઈએ અને પ્રેક્ટિસ જ કરીએ છીએ આપણે. કોમન રિએક્શન આમ નામ રહેવા દઈએ છીએ. ચાલો આર એક્સ એલ આઈ સાથે પ્રક્રિયા કરશું. એટલે અહીંયા આર એક્સની એલ આઈ સાથે પ્રક્રિયા, આ રિએક્શન થોડીક મુશ્કેલ છે પણ અશક્ય નથી. આર એક્સ છે એલ આઈ સાથે પ્રક્રિયા, એટલે આર સી એલ છે, એલ આઈ સાથે પ્રક્રિયા કરશું. આ બે એટલે અહીંયા આવશે તમને આર એલ આઈ, બરાબર છે, અને એલ આઈ સી એલ. આ જે અણુ જે છે એવા બે લેવાના. ઓકે, આ બે લઈએ છે, આર એલ આઈ કેટલા લઈએ, બે, આર એલ આઈ બે. આર તરીકે બેન્ઝીન છે, સીયુઆઈ સાથે પ્રક્રિયા કરીએ. સીયુઆઈ સાથે શું મળે છે, ચાલો સીયુઆઈ સાથે પ્રક્રિયા કરશો તો આવા કેટલા છે, બે તમારી પાસે સીયુ આઈ. સીયુ સાથે આર કેટલા છે, બે, બે આર છે. હજુ બાય પ્રોડક્ટ કઈ મળતી હતી, એલ આઈ અને સીયુ, સોરી સીયુ તો આવી ગયો, એલ આઈ અને આઈ, આર ટુ સીયુ એલ આઈ, સોરી અહીંયા એલ આઈ આવશે. ઓકે ચાલો, શું આવ્યું ખબર પડી, બે બેન્ઝીન, બે બેન્ઝીન, બે આર, પછી સીયુ, સીયુ અને એલ આઈ, આર ટુ સીયુ એલ આઈ. ગિલમાન પ્રક્રિયક મળ્યો, ગિલમાન પ્રક્રિયક મળે છે અને બાય પ્રોડક્ટ શું મળે છે, એલ આઈ. ઓકે ચાલો, હવે આ રીતે મળેલી જે છે ગિલમાન પ્રક્રિયકની પ્રોડક્ટ મળી છે તમને, એની પ્રક્રિયા આર ટુ સીયુ એલ આઈ. આર ટુ સીયુ એલ આઈની એક નવા એક પ્રક્રિયક જે છે સાયક્લોહેક્ઝેન અને ઉપર સીએલ છે, સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડ છે. આની સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા આવો પાછા, બે આર એટલે આ બે આર છે, સીયુ સીયુ, એલ આઈ એલ આઈ, આ આર અને એક્સ, આ આર અને આ એક્સ. તો આનો એક આર અને એક આનો આર બે જોડાઈ જશે, શું મળશે ચાલો, એટલે એક બેન્ઝીન અને એક સાયક્લોહેક્ઝેન. આને કહેવાય સાયક્લોહેક્ઝાઇલ બેન્ઝીન, સાયક્લોહેક્ઝાઇલ બેન્ઝીન. હવે એક આર અને એક સીયુ બીજી પ્રોડક્ટ મળે છે, એક આર અને એક સીયુ થઈ ગયું, અને એક એલ આઈ સીએલ, અહીંયાથી પ્લસ શું મળે છે, એલ આઈ સીએલ. ઓકે એટલે આ રીતે તમને જોવા મળે છે. એટલે આ પ્રોડક્ટ જે છે એ ખાસ યાદ રાખવાની છે તમારે અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે. અને ત્રીજી જો પ્રક્રિયાની જોઈએ કે જો તૃતીયક આપેલો હોય, તૃતીયક હેલાઇડ, તો શું મળશે. ગિલમાન પ્રક્રિયક જે છે એ ખાસ યાદ રાખજો, આર ટુ સીયુ એલ આઈ, ગિલમાન પ્રક્રિયક આર ટુ સીયુ એલ આઈ. ફોર એક્ઝામ્પલ એક ગિલમાન પ્રક્રિયક આપ્યો છે સીએચ થ્રી ટ્વાઇસ સીયુ એલ આઈ, એની તૃતીયક હેલાઇડ સાથે પ્રક્રિયા કરી. આ તૃતીયક હેલાઇડ છે, જો બરાબર તૃતીયક હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ છે તો શું થશે, અહીંયા પ્રાથમિક નહીં દ્વિતીયક નહીં તૃતીયક હેલાઇડ છે, એની સાથે પ્રક્રિયા કરીએ છે તો કંઈક અલગ છે. અહીંયાથી બી આર દૂર થશે, અહીંયાથી એચ એટલે આલ્કીન આપશે તમને, સી એચ ટુ ડબલ બોન્ડ સી, સી એચ થ્રી અને સી એચ થ્રી. ઓકે એટલે અહીંયાથી એચ દૂર થયું, અહીંયાથી બી આર દૂર થયું, અહીંયાથી જે એચ દૂર થાય અહીંયા જોઈન્ટ થઈ જાય, એટલે એક સી એચ થ્રી સાથે સી એચ ફોર, એટલે સી એચ ફોર લાગી ગયું. એટલે અહીંયાથી એક સી એચ થ્રી ડિલીટ થઈ ગયો. હજુ એક વહી દો, સી એચ થ્રી ને સીયુ, સી એચ થ્રી સીયુ, આ તો હતું જ આર સીયુ આવતો જ તો, અને બીજું શું આવતું, એલ આઈ અને બી આર. ઓકે એલ આઈ બી આર. આ ક્યારેક જ પૂછાય છે આ રિએક્શન. આગળની રિએક્શન જે છે એ બહુ જ અગત્યની છે, એટલે ખાસ જોજો. ગિલમાન પ્રક્રિયક આર ટુ સીયુ એલ આઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોર હાઉસ સિન્થેસિસ. ચાલો મિત્રો, હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર હવે છેલ્લી રિએક્શન જોઈ લઈએ. ઘણી બધી રિએક્શન જોઈએ આપણે, છેલ્લી રિએક્શન સ્વર્ણ ઓક્સિડેશન, સ્વર્ણ ઓક્સિડેશન. સ્વર્ણ ઓક્સિડેશનમાં હેલો આલ્કેન જે છે એની રાસાયણિક પ્રક્રિયા ડીએમએસઓ સાથે કરવાની છે, ડાઇમિથાઇલ સલ્ફોક્સાઇડ, ડીએમએસઓ ડાઇમિથાઇલ, ઓકે એસ ડબલ બોન્ડ ઓ અને સીએચ થ્રી, ડાઇમિથાઇલ સલ્ફોક્સાઇડ, આની સાથે પ્રક્રિયા કરવાની છે. બહુ સિમ્પલ રિએક્શન છે, મજા આવે એવું છે. સી એચ ટુ એક્સ, ઓકે એની ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ ડીએમએસઓ સાથે પ્રક્રિયા કરશું, સી એચ થ્રી એસઓ સી એચ થ્રી.
તો આની અંદરથી બહુ સિમ્પલ કામ થશે, ઓક્સિજન લાગશે, એટલે એક એક્સ અને એક એચ નીકળશે અને ઓક્સિજન લાગશે, એટલે આર સી એચ ઓ. જો થશે શું, આવું હોય કે નહીં, સી એચ એચ અને એક્સ, આવું હોય કે નહીં, આર સી એચ ઓ એક્સ, હેલો આલ્કેન છે કે નહીં. તો અહીંયાથી બહુ સિમ્પલ કામ થશે, એક એચ અને એક એક્સ નીકળી, બે સંયોજકતા છૂટી પડી, ત્યાં ઓક્સિજન લાગશે ડબલ બોન્ડથી, ડબલ બોન્ડ ઓક્સિજન, આમ થઈ જશે, આમાંથી આવું થઈ જશે, આર સી, આ એચ આમનમ રહેશે અને અહીંયા ડબલ બોન્ડ શું મળી જશે, ઓક્સિજન, આવું કામ થશે. ઓકે, એટલે આલ્ડિહાઇડ મળે છે. શું મળશે તમને અહીંયા? આલ્ડિહાઇડ. આના ઉદાહરણ લઈ શકો છો તમને મન ગમતા. ઓકે, હા, જો કીટોનો હોય, સોરી દ્વિતીયક હોય, એટલે કે આવી રીતે છે, સી એચ એક્સ અને આર, દ્વિતીયક હેલાઇડ છે, એની ડીએમએસઓ સાથે પ્રક્રિયા કરો, ડીએમએસઓ અથવા અથવા એક્ઝામ મિથિલિન, તમે નામ લખી લેજો, સી એચ ટુ સિક્સ ટાઈમ્સ, સી એચ ટુ સિક્સ ટાઈમ, એક્ઝામ મિથિલિન ટેટ્રાએમાઇન, એક્ઝામ મિથિલિન છ વખત, મિથિલિન ટેટ્રાએમાઇન સાથે પ્રક્રિયા કરો એચ ટુ અને એચ પ્લસની હાજરીમાં. ઓકે, ચાલો, તો અહીંયા એ જ કામ થશે, અહીંયાથી એચ અને અહીંયાથી એક્સ દૂર થઈ જશે, એટલે આર સી આર, બે દૂર થયા તો એક ઓક્સિજન લાગે, ડબલ મૂડો, કીટોન મળી ગયો. જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હશે તો આલ્ડિહાઇડ મળશે, અને દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ હશે તો તમને કીટોન મળશે. કોપી ટુ કોપી એવું જ કામ જે છે, જો આમ લોજિકલ જોવો તો સહેલું છે કામ. ઓકે, એક્સ છે, આની ડીએમએસઓ સાથે પ્રક્રિયા કરો, ડીએમએસઓ. ઓકે, અને હેક્ઝામિથિલિન સી એચ ટુ સિક્સ એન ફોર સાથે પ્રક્રિયા કરો, અથવા આના અથવા અથવા આની સાથે પ્રક્રિયા કરશો, તમને ખબર છે અહીંયાથી એક્સ અને અહીંયાથી એચ દૂર થશે, અને અહીંયા બેન્ઝીન છે, અને બેન્ઝીનની ઉપર આવશે સી એચ ઓ, અને કહીશું આપણે બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, એટલે આ રીતના તમારે રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. ઓકે, ડીએમએસઓ સાથેની, આના પછીની રિએક્શન સાલે છે, આર અને એસ વિન્યાસ સેલો છે, આ રિએક્શન થોડીક જે છે પ્રેક્ટિસ વધારે કરશો તો મજા આવશે, લોજિકલ શીખશો તો સહેલી લાગશે, અને વારંવાર આની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે, જે પાછળના ચેપ્ટરમાં ઉપયોગી થશે, અમુક રિએક્શન આગળની પણ આવી ગયેલી છે. ઓકે, થેન્ક યુ.